गुड मॉर्निंग विद्यार्थियों को नमस्कार। ज्ञानपीठ शैक्षणिक संकुल मोरबी धोरण 11 कॉमर्स विषय 6 वाणिज्य पत्र व्यवहार एंड सेक्रेटरियल प्रैक्टिस। एमा नो आपने सेक्रेटरियल प्रैक्टिस के जो विभाग भी इना प्रथम 3 आपने आगला लेक्चर में अभ्यास कर लिया। प्रकरण 1 के जो सेक्रेटरी कंपनी कोई पण प्रकार की होय
આપ્યો બનાવવા મજબૂત પાયા મજબૂત છે તો ઈમારત પર જે પણ બહુમાળી ભવન સ્થાપિત થાય છે એની મજબૂતાઈ નક્કી થાય એ કંપની સ્વરૂપમાં જો બંધારણ નક્કી કરતો દસ્તાવેજ હોય તો એ છે આવેદન પત્ર જેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર કંપની કેટલા કાર્ય વિસ્તારમાં રહેશે તેમજ ત્રાહિત પક્ષ કંપની સિવાયના બીજા અન્ય પક્ષકારો કે જેની સાથે કેવા સંબંધો નક્કી કરવા એ આવેદન પત્ર નક્કી કરે છે આવેદન પત્ર શું રજૂ કરે છે પરીક્ષામાં પૂછાય તો આવેદન પત્ર કંપનીનું બંધારણ રજૂ કરે છે તો કે આવેદન પત્રમાં હોય શું હોય તો કે કંપની પાસે કેટલી મૂડી છે પહેલા તો કંપનીનું નામ કેવું રાખવું અને કેવું કંપનીનું નામ ન રાખી શકાય કંપનીના નામકરણથી લઈ કંપની પાસે કેટલી મૂડી છે કંપની કેવી જવાબદારી ઉઠાવવા નિભાવવા સ્થપાય છે કંપની શું હેતુથી ક્યાં લક્ષ્યથી બજારમાં સ્થાપિત કરવાની છે અને કંપનીમાં કેવા કેવા સંચાલકો એ સહી કરી છે તો એ કંપની સ્થાપન વિધિમાં કાર્યરત કરે છે એ તમામ બાબત દર્શાવતો પત્ર એટલે આવેદન પત્ર તો પ્રસ્તાવના બધાને ખબર પડી ગઈ કે આવેદન પત્ર શું છે તો તમે કહી શકો કંપનીનું બંધારણ કંપનીનું કાર્યક્ષેત્ર કંપનીના લક્ષ્યો કંપનીનું નામ કંપનીની મૂડી અથવા કંપની કેવા કાર્યથી બજારમાં સ્થાપિત થઈ રહી છે એ રજૂ કરે છે કયો પત્ર તો કે આવેદન પત્ર હવે જો ત્યાર પછી તમારે ટેક્સ્ટબુક આપ્યું છે આવેદન પત્રનો અર્થ બધા સમજૂતી સાથે ટેક્સ્ટબુકમાં પણ જોતા જશે જેથી કરી આગળ 12મા ધોરણના શબ્દ આવશે આવેદન પત્ર 12મા ધોરણના શબ્દ આવશે નિયમન પત્ર તો અત્યારે તમે આવેદન પત્ર અને નિયમન પત્ર ભણો છો તો તમને ખ્યાલ આવે કે ધોરણ 11માં આવેદન પત્ર વિશે આપણે અભ્યાસ કરેલા છે આઈકે પત્રકની વાત કરે છે એમાં શું આવતું તો એ બાબત જણાવે છે રિપીટ થાય જ છે બારમાં અર્થ આવેદન પત્ર એ કંપનીનો મૂળભૂત મહત્વનો પાયાનો મુખ્ય દસ્તાવેજ કહી શકાય છે શું નક્કી કરે છે તો કે કંપનીનું કાર્યક્ષેત્ર આવેદન પત્રનો ઉદ્દેશ લક્ષ્ય હેતુ ધ્યેય શેરધારકો કોણ હતું કે કંપનીએ શું વાત કરી વિજ્ઞાપન પત્ર જાહેર જનતા તરીકે શું ખરીદવાની ઈચ્છા થઈ શેર ખરીદો એટલે કંપનીના જાહેર જનતા શું બની ગયા શેર હોલ્ડર એમ લેણદારો ડિવેન્ચર ખરીદી આવે તો લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા વિવિધ પક્ષકારો કંપનીનો ધ્યેય શું છે તે માહિતી આપવાનું છે કંપનીના શેરધારકોને કંપનીના લેણદારોને કંપનીના વિવિધ પક્ષકારોને કંપની ક્યાં લક્ષ્યથી બજારમાં સ્થાપિત થાય છે તે માહિતી આપવાનો આ પત્રનો લક્ષ્ય છે ત્યાર પછી છે કે આવેદન પત્ર નો એક આવેદન પત્ર એક કંપનીનો એક મહત્વનો દસ્તાવેજ છે જેમાં અમુક ચોક્કસ નામની અમુક ચોક્કસ રાજ્યમાં આવેલી અમુક શેર મૂડી ધરાવતી સભ્યોની નક્કી કરેલી જવાબદારી કયા સભ્યને કેટલી કામગીરીને જવાબદારી નિભાવવાની છે તે નિશ્ચિત ઉદ્દેશ લક્ષ્ય કયો છે તેમાં સહી કરનારા કોણ દ્વારા જે પણ કાંઈ સ્વરૂપ કંપનીનું સ્થપાયું છે તેનું સૂચન કરે છે કોણ આવેદન પત્ર શું સૂચન કરે છે તો કે કંપનીનું ચોક્કસ નામ કંપનીની ચોક્કસ મૂડી કંપની કયા રાજ્યમાં આવેલી છે કંપનીમાં કેટલા સભ્યોએ કેટલી જવાબદારી નિભાવવાની છે તેમજ કયા લક્ષ્યથી કંપની બજારમાં છે એમાં સહી કરનારાઓ કેટલી જવાબદારી પોતે નિભાવવા તૈયાર છે એવું સૂચન કરે છે એવું આ પત્ર તો કંપની ધારા મુજબ આવેદન પત્રની વ્યાખ્યા આપેલી છે વ્યાખ્યા જો શું છે તો કે આવેદન પત્ર એટલે આવેદન
કંપનીના અસ્તિત્વ અને રજિસ્ટર ઓફિસની માહિતી આપે છે. હા, આવેદન પત્રમાં ફેરફાર કરવો સરળ નથી અને આવેદન પત્ર એકદમ કંપનીનું બંધારણ રજૂ કરે છે. ત્યાર પછી તો કે આ તમારે આ ત્યાર પછી જો તમારે ટેક્સ્ટબુકમાં આવ્યું છે કે નવા જય હિન્દ, વંદે માતરમ.